દે તંત્રની પુલ ખોલી છે. 1 ઇંચ કરતા ઓછા વરસાદમાં પાણી ભરાઈ ગયા. 12 કલાક બાદ પણ આ પાણી હજી સુધી ઓસર્યા નથી. નિંદ્રાધીન અધિકારીઓને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બોપલમાં આવેલા અક્ષર લક્ઝુરિયા નજીક આ પાણી ભરાઈ ગયા છે. ગયા વર્ષે પણ અધિકારીઓની અણઆવડતને કારણે અહીં પાણી ભરાયા હતા. 1 વર્ષ બાદ પણ સમસ્યા સામે જનતાને છુટકારો નથી મેળવી શક્યો. તાપ જુઓ, હજુ તો ચોમાસું શરૂ નથી થયું, હજુ તો એક ઝાપટું પડ્યું છે અને ત્યાં અમદાવાદનો આ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. સિટી અમદાવાદના બાહોશ અધિકારીઓની કામગીરીનું પરિણામ આપ જુઓ કે અમદાવાદ શહેરમાં ગઈકાલે 1 ઇંચ વરસાદ હજી સુધી નથી પડ્યો, પરંતુ તેમ છતાં વરસાદ પૂરો થઈ ગયા અને 12 કલાક થયા હોવા છતાં શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. આ જે પરિસ્થિતિ છે એ અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા બોપલ વિસ્તારની છે અને અહીંથી વાહન ચાલકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે આપ એમની સ્થિતિનો અંદાજ લગાવી શકો છો. પરંતુ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓને આ સ્થિતિ ની જાણ ન હોય તે પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે. અહીંના જનપ્રતિનિધિ પણ શું કરી રહ્યા છે અને સાથે જ અધિકારીઓ પણ શું કરી રહ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે બની જાય છે કારણ કે આ સ્થિતિ માત્ર આ વખતે નથી પરંતુ દર વખતે ચોમાસામાં આની આ જ સ્થિતિ હોય છે. જે સ્થાનિકો અહીં રહે છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, આ જે પરિસ્થિતિ એનાથી કેટલી કંટાળાજનક છે? મેડમ, આ પરિસ્થિતિ તો અત્યારે કંઈ નથી. હજી ચોમાસું આવશે, જ્યારે વધારે પાણી પડશે ત્યારે આના કરતાં પણ વધારે પાણી ભરાયેલું હોય છે. ઘૂંટણ જેટલા, ઘૂંટણથી ઉપર પણ વધારે પાણી ભરાયેલું હોય છે. બાઇક લઈને જઈએ તો પણ બહુ જ બધું પાણી ઉડે છે. હમણાં જોયું એમ પગ ઊંચા લઈને ચાલુ, બાઇકમાં પણ પગ ઊંચા લઈને ચાલવું પડે છે, એટલી ખરાબ પરિસ્થિતિ હોય છે. અને ઘણી વખત તો વરસાદ જતો રહે ને એના 4-5 દિવસ સુધી પાણી નથી ઉતરતું. બિલકુલ, આપ જણાવો કે વરસાદ પાણી ભરાઈ જાય અને કેટલા સમય લે છે પાણી ઓસરવામાં? પાણી ઓછું થવામાં મિનિમમ 48 કલાક, 2 દિવસનો ટાઈમ લાગે છે. અને ગટર વ્યવસ્થા છે બટ બહુ જ બોગસ વ્યવસ્થા છે. એકદમ નાના નાના ભૂંગળા નાખેલા છે એટલે પાણી ઉતરતું જ નથી 48 કલાક સુધી. બિલકુલ, એ અધિકારીઓ કે જે મીડિયાના માધ્યમથી વારંવાર પ્રજા સુધી એ મેસેજ પહોંચાડતા હોય કે 1 કે 2 કલાકમાં પાણી ઓસરી જાય છે, તો આ જ એનો પુરાવો છે કે જ્યાં 48 કલાક સુધી પાણી ઓસરતા નથી અને ક્યાંક જે જનતા કે જે ટેક્સ ભરે છે. ખાસ વાત એ પણ છે કે અમદાવાદની જનતા દેશમાં સૌથી 6ઠા નંબરે આવનારા લોકો છે કે જે સૌથી વધારે ટેક્સ ભરે છે, પરંતુ તેમ છતાં ટેક્સની સામે જે સેવા મળવી જોઈએ આ એનો જ ઉદાહરણ છે કે ઇજનેર અધિકારીઓ આવી જે સમસ્યા છે એનું સમાધાન નથી લાવી શકતા. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ. તો અમદાવાદના બોપલના અભિજ્યોત બંગલોઝની આ સ્થિતિ આપ જુઓ. વરસાદી પાણીનો લોકોએ જાતે જ નિકાલ કરવો પડે છે. 2-2 દિવસે પણ પાણીનો નિકાલ ન થતો હોવાની સ્થાનિકોની રાવ છે અને એકવાર લેખિતમાં ફરિયાદ કરી છતાં આ સમસ્યાનું સમાધાન નથી આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના એ અધિકારીઓ કે જેમણે મોટી મોટી ડિગ્રી એન્જિનિયરિંગના નામે લીધી છે એ અધિકારીઓ એકવાર આ દ્રશ્યો જોવા જોઈએ કારણ કે તેમની કામગીરી તો થઈ નથી. એના જ પરિણામે આજે સોસાયટીના રહીશો છે હવે તેઓ આગળ આવ્યા છે કે જેથી અહીંનું જે પાણી ભરાઈ જાય છે તેનું સમાધાન આવી શકે. આ સ્થિતિ અહીં માત્ર આ વખતે નથી થઈ, હર હંમેશની આ જ પરિસ્થિતિ છે. પાછલા વર્ષોએ બી આ જ સ્થિતિ હતી. પ્રી મોન્સૂનની કામગીરીના દાવા જો અમદાવાદ મહાનગરપાલિકા કરતી હોય તેમણે એકવાર આ દ્રશ્યો પણ નિહાળવા જોઈએ કારણ કે સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ જ થતો નથી અને સામાન્ય રીતે કે જ્યાં હજી 1.5 ઇંચ વરસાદ પણ નથી થયો એ પરિસ્થિતિમાં જો આ સ્થિતિનું સર્જન થઈ જતું હોય તો જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા શું કરશે અને અહીંના સ્થાનિકોને કોના ભરોસે મૂકશે એ પણ સૌથી મોટો સવાલ છે. સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, કેટલા કલાકથી આ કામગીરી ચાલી રહી છે? આ છેલ્લા 1.5 કલાકથી કામ ચાલી રહ્યું છે, બરાબર છે. અને કેટલો વરસાદ, પાણીની સમસ્યા કેટલી? આ સમસ્યામાં તો બહુ જ, કારણ કે મંદિરે દર્શન કરવા આવતા જતા લોકોને બહુ જ હાડ મારી પડે છે અને લોકો પડી જાય છે કારણ કે અંદર ખાડા બી છે નાના મોટા. બાઇકો વાળા પણ એ ગુલાંટ મારી જાય છે, પણ છતાંય અનેક વાર કહેવા છતાં પણ કોઈ તંત્ર ધ્યાન જ દેતું નથી. ડેન્ગ્યુ જેવું પણ થઈ શકે, પણ છતાંય કોઈ સોસાયટીનું ધ્યાન રાખતા નથી. આખરે આપણે આ તો બહુ સારું થયું. બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું. આપ જણાવો, આ વિસ્તારમાં ગઈકાલે કેટલો વરસાદ પડ્યો? ધોધમાર વરસાદ પડી ગયો? ગઈકાલે વધારે પડતો વરસાદ થઈ ગયો છે અને આ જે પાણી ભરાય છે
એ કાયમ માટેનો પ્રશ્ન છે. આ વિભૂષાનો રોડ ઊંચો કર્યો એ પછીનો આ પ્રશ્ન છે. રજૂઆતો ઉપર બે ત્રણ વાર કરી લેખિતમાં આપ્યું. ગઈ સાલ પણ પાણી ભરાયું હતું, એક બે જણ પડી ગયા હતા, અમારે એક માજી પડી ગયા હતા, એમને પગ ભાગી ગયો હતો, એમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા, છતાંય તંત્ર કંઈ સાંભળતું નથી. તો આ તાત્કાલિક જમવાને એનો નિર્ણય લાવવા માટે વિનંતી. બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું. આપ જણાવો, કેટલો વરસાદ પડ્યો? કઈ વધારે પડતો વરસાદ થયો? આમ તો અડધો ઇંચ જ કહેવાય વરસાદ, આ તો એક ઝાપટું કહેવાય ખાલી. એટલો વરસાદમાં જો એટલું પાણી ભરાતું હોય તો સારો વરસાદ થાય તો શું થાય? જનપ્રતિનિધિ હોય કે સ્થાનિક અધિકારીઓ હોય શું કામગીરી કરે છે? અરે બેન, કઈ દેખાતા જ નહીં, કોઈ સાંભળતું જ નહીં. કેટલી ફરિયાદો કરી, કેટલી વાર કીધું, અમે ફોટા પાડી પાડીને કેટલી વાર આપેલા છે, તોય કોઈ જવાબ નહીં. આપ થશે 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 કર્યા કરે છે. બિલકુલ, એસી ચેમ્બરમાં બેસેલા એ અધિકારીઓ કદાચ એમણે સ્થળ મુલાકાત ન લીધી હોય તો કદાચ આ પરિસ્થિતિનું સર્જન થઈ શકે, પરંતુ સ્થાનિકોની ફરિયાદ કરવા છતાં જો પ્રશાસન જાગતું ન હોય, જો પ્રશાસન કામગીરી ન કરતું હોય તો શું ફાયદો છે આ પ્રશાસનની વ્યવસ્થાનો? કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.